ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ ભૂપેન્દ્રભાઈ પટેલના શિરે મૂકી ભાજપ હાઈકમાન્ડે સૌને સરપ્રાઇઝ આપ્યું છે આ પછી ગુજરાત ભાજપમાં ભડકો થવાના એંધાણ હતા જે હવે સાચા પડી રહ્યા છે આજે રાજ્યની પટેલ સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ હતી પરંતુ અનેક નેતાઓના બગાવતી તેવર સામે આવતા શપથવિધિ આવતીકાલ પર ઠેલવવામાં આવી છે પટેલ સરકારમાં રૂપાણી સરકારના અનેક મંત્રીઓના પત્તા કપાવાની પ્રચંડ અટકળોએ ભાજપના કેટલાક સિનિયર નેતાઓને પણ અકડાવ્યા છે નેતાઓની નારાજગીના પડઘમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચ્યા હોવાનો અહેવાલ છે આ બધી રાજકીય ઉથલપાથલ વચ્ચે નારાજ મંત્રીઓને મનાવવાની જવાબદારી હાઈ કમાન્ડે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને છોભી હોવાની પણ ચર્ચા છે જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે સેંકડો વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે જેને પગલે જિલ્લાના ચોર્યાસી ગામોમાં અંધારપટની સ્થિતિ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર પ્રવાસ દરમિયાન પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી તાત્કાલિક વીજ પુરવઠો શરૂ થાય એ માટે કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે છેતાલીસ ટીમ કામે લગાડી ચોર્યાસી માંથી સાહીઠ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે આગામી ચોવીસ કલાકમાં બાકીના ચોવીસ ગામોમાંથી પણ અંધારપટ દૂર થઈ જશે જામનગરના દિગ પ્લોટ વિસ્તારમાં આવેલ ભવ્ય ઓશવાળ હોસ્પિટલ ઘણા બંધ પડી છે હવે આ હોસ્પિટલ ફરીથી શરૂ થવાના સમાચાર છે આગામી માર્ચ ઓશવાળ હોસ્પિટલ ફરીથી શરૂ થઈ જશે મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા ઓશવાડ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવશે તેવો પ્રાથમિક અહેવાલ છે જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના કથિત સાગરિતો તરીકે સંખ્યાબંધ હાઈ પ્રોફાઇલ લોકોની ગુજસીટો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી આ આરોપીઓ પૈકીના પૂર્વ પોલીસકર્મી વશરામભાઈ મિયાત્રા વકીલ વી એલ માનસાતા બિલ્ડર નિરેશભાઈ ટોલિયા જીમી ઉર્ફે જીગર આડતિયા સહિતના પાંચ આરોપીઓએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જસ્ટિસ ગીતા ગોપીએ પાંચેય આરોપીઓની ડિફોલ્ટ બિલની અરજી નામંજૂર કરી દીધી છે